नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आजे 18 सप्टेम्बर जोईए आजना समाचार। कच्छ जिला मजदूर संघ साथे जोड़ायेल विविध संगठनों रेली काढ़ी अने कलेक्टर ने आवेदन पत्र आप्यु। कच्छ जिला मजदूर संघ द्वारा जिला कलेक्टर ने आवेदन पत्र आपी जणाव्यु छे के विश्वकर्मा जयंती जे श्रमिक दिवस तरीके भारतीय मजदूर संघ उजवे छे ते अंतर्गत समग्र राष्ट्र में उजवणी कराय छे અને તેના ભાગરૂપે સંગઠન સાથે જોડાયેલ જુદા જુદા વિભાગોના પ્રશ્નો હલ કરવા વિનંતી કરી છે। જિલ્લાના પ્રમુખ વાલજીભાઈ ડુડિયા તથા નરેન્દ્રગીરી ગોસ્વામી મંત્રીની સહિતી કલેક્ટરને પત્ર પાઠવવામાં આવેલ છે। વિશે રેલી કાઢવામાં આવેલ જેમાં મજદૂર સંઘ સાથે જોડાયેલ અનેક વિભાગના કર્મચારીઓ જોડાયા હતા। મારું નામ નરેન્દ્રગીરી નરસિંહગીરી ગોસ્વામી છે। કચ્છ જિલ્લા ભારતીય મજદૂર સંઘમાં હું મંત્રી તરીકે ફરજ બજાવું છું। દરેક કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને આજે આ રેલી સ્વરૂપે અને પડતર પ્રશ્નોને વાચા મળે તે માટે આજે આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને રેલી સ્વરૂપે આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન કચ્છ જિલ્લા મજદૂર સંઘ સાથે જોડાયેલ એસટી વિભાગ, પાણી પુરવઠા વિભાગ, વિદ્યુત વિભાગ, આંગણવાડી વિભાગ, આપણે જીએમડીસી અલ્ટ્રાટેક સિમેન્ટ વિભાગ, આપણે અદાણી પાવર, અદાણી પોર્ટ વિભાગ, તમામ કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને વાચા આપવા માટે અને રેલી સ્વરૂપે માનનીય કલેક્ટર શ્રી મારફતે મુખ્યમંત્રી તથા માનનીય શ્રી વડાપ્રધાનને આવેદનપત્ર આપવાનું આજરોજ નક્કી કરવામાં આવેલું હતું। તેમ છતાં પણ આજે આ રેલીની અંદર આંગણવાડી કર્મચારીની બહેનો જોડાઈ નથી શકી, કારણ કે આજે કચ્છ જિલ્લાની અંદર રસીકરણનો બીજો ડોઝ હોવાના કારણે, મહાઝુંબેશ હોવાના કારણે એ બહેનો આ રેલીની અંદર જોડાઈ શકી નથી। પણ તેમ છતાં પણ આપણે એમના તરફથી આવેદનપત્ર આપી દીધેલું છે। આજે આ કાર્યક્રમની અંદર, આ રેલીની અંદર આપણે કચ્છ જિલ્લા મજદૂર સંઘના અધ્યક્ષ શ્રી વાલજીભાઈ હળિયા તથા ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ શ્રી આપણે રણછોડ ગોપાલ આહિર, કચ્છ એસટી પ્રમુખના કિરીટસિંહ જિજ્ઞેશ વર્માનગર જે જીએમડીસીના પ્રમુખ છે, અદાણી પાવર પોર્ટમાંથી પધારેલા નીરજભાઈ પટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટમાંથી પધારેલ દીપકભાઈ તથા અધ્યક્ષ ધર્મેન્દ્રદેવ પાંડે વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આ રેલીને સફળ બનાવવા માટે ખૂબ સારી મહેનત કરી હતી। અમારા જનરલ પ્રશ્નો છે, દાખલા તરીકે પાણી પુઠાના પ્રશ્નો છે કે એસટીના પ્રશ્નો છે કે સાતમા પગારપંચનું છે કે સાતમા પગારપંચનું 19 મહિનાનું એરિયસ નથી મળ્યું, પછી નગરપાલિકાના પ્રશ્નો છે કે ભાઈ કાયમી લાભ આપો, પછી આપણે સમાન કામ સમાન વેતનનો લાભ આપો, આંગણવાડીનો લાભ છે એ પ્રમાણે વિદ્યુતનો લાભ છે, વિદ્યુતની અંદર લેબર કોન્ટ્રાક્ટરોને અત્યારે ફક્ત શોષણ જ થઈ રહ્યું છે, લેબર કોન્ટ્રાક્ટરોને જે પ્રમાણે કામગીરી લેવામાં આવે છે એ પ્રમાણે એમને વેતન મળતું નથી તથા તેમને સરકારી કર્મચારીના લાભો પણ મળતા નથી, એવા દરેક ડિપાર્ટમેન્ટના અલગ અલગ પ્રશ્નોને લઈને આજે અમે આ રેલી સ્વરૂપે માનનીય કલેક્ટરશ્રીને, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવેલ હતું। કચ્છ જિલ્લામાં કોવિડ વિરોધી રસીકરણ માટે ઝુંબેશ ચાલે છે। કોઈ પણ વ્યક્તિને રસી મૂકવવાની બાકી હોય તેમણે આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો। રસીના કચ્છમાં પૂરતા ડોઝ છે, રસી મૂકાવો અને કોરોના સામે રક્ષણ મેળવો। અન્યને સંદેશ પણ આપો, કચ્છને કોરોના મુક્ત બનાવો। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।